नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान। आजना आ वीडियो में विद्यार्थी मित्रों आपणे भूगोल ने लगतो जे पाठ छे 13 भारतनुं स्थान भूस्तरीय रचना अने भूपृष्ठ विषयनो आपणे अभ्यास करवाना छे। विद्यार्थी मित्रों, पाठनी शुरुआत करूँ ए पहेला एक सूचना छे, सूचना आपी दऊं के तमारे जे आंतरिक मूल्यांकननी जे परीक्षा लेवानी छे એ આંતરિક મૂલ્યાંકનની પરીક્ષામાં તમારે બે પાઠ તૈયાર કરવાના છે। એમાં પાઠ 1 અને પાઠ 8 એટલે કે ઇતિહાસ અને બંધારણને લગતા આ બે પાઠ છે, એ બે પાઠમાંથી પેપર કાઢવામાં આવેલું છે। એટલે તમારે પરીક્ષાની તૈયારી માટે આ બે પાઠ તૈયાર કરવાના છે। અને સ્વાધ્યાય છે, મેં નોટમાં લખાયેલું છે, ચલાવેલું પણ છે, એટલે તમે એ પણ વાંચી શકો છો। તો વાંચીને પેપર આપો કે જેથી કરીને માર્ક તમારે સારા આવે। તો તૈયારી કરવા માટે તમને આ બે ચેપ્ટરોની માહિતી આપી દીધી, તમારે તૈયાર કરવાના છે અને તમારે સ્કૂલમાં જ પરીક્ષા આપવાની છે। એનું કારણ છે કે થોડા સમયમાં હવે 9 થી 12 ધોરણની જે છે એ શાળાઓ શરૂ થવાની છે। તો આશા રાખું કે દરેક વિદ્યાર્થી સારી એવી મહેનત કરીને સારા માર્ક મેળવશે અને પોતાના શિક્ષણની કાર્યની શરૂઆત કરશે, કે જેથી કરીને અગાઉ જે ભૂલી ગયા હોય તો હવે તૈયારી ચાલુ કરી દેજો, કેમકે શિક્ષણ શરૂ થઈ ગયું છે। ઘણા લોકો ઘરે બેઠા બેઠા ભણતા પણ નહીં હોય કે ભાઈ આપણે પાસ થઈ જઈએ છે ને, પણ ભવિષ્યમાં તમારે બોર્ડની અંદર અત્યારે જો તમે અભ્યાસ કરેલો હશે વિદ્યાર્થી મિત્રો, તો તમે આગળ 10મા ધોરણમાં સારું એવું પરિણામ લાવી શકશો। 9માના વિષયો જેથી તમે પારંગત હશો, ભણેલા હશો, તો 10માના વિષયો તમને સમજવામાં સરળ રહેશે। તમે 9માનું પગથિયું યોગ્ય રીતે ભણેલા નહીં હોય તો 10મામાં તમને કશું આવડશે નહીં। એટલે તૈયારી કરી દેજો કે જેથી કરીને આગળ તમને તકલીફ પડે નહીં। હવે આપણે પાઠની શરૂઆત કરીએ કે વિશ્વના દેશોમાં ભારત જે છે આગવું સ્થાન ધરાવે છે। વિશ્વની અંદર જે ઘણા બધા દેશો છે એ દેશોમાં આપણો જે ભારત દેશ છે એ ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે। હવે ભારત એક વિશાળ દેશ છે, ભારત એક મોટો દેશ છે અને ભારતીય સંસ્કૃતિ પ્રાચીન, અને ભારતની જે સંસ્કૃતિ એ ખૂબ જ પ્રાચીન છે। તો ભારતીય સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન છે, તે વસ્તીની રીતે વિશ્વમાં લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે। આપણો જે ભારત દેશ છે એ વિશ્વમાં લોકશાહી ધરાવતો જે છે એ શું છે, એક મોટો દેશ ગણવામાં આવે છે। અને સૌથી વધારે જોવા જઈએ તો લોકશાહી ધરાવતો દેશ હોય તો મોટો દેશ એ ભારત છે, તમે અગાઉના ધોરણમાં પણ ભણી ગયા છો। ભારતીય સંસ્કૃતિની સમયકારી ભાવના કોઈપણ ધર્મ જાતિ કે પ્રજાને તરછોડતી નથી। આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ દરેકને આવકારે છે, ગમે તે ધર્મ ભાષા કે જ્ઞાતિનો વ્યક્તિ હોય એ દરેકને શું કરે છે, આવકારે છે અને પોતાનામાં સમન્વય કરી લે છે, એટલે કે પોતાની સાથે સહકારથી સાથ સહકારથી રાખે છે અને પોતાની જે છે આત્મીયતા પર એટલે કે પરિવારની જેમ જે છે એને રાખતા હોય છે અને એનો સ્વીકાર કરતા હોય છે અને તરછોડતા નથી કે એને જે છે એ અપમાનિત કરતા નથી, પરંતુ દરેક માટે તેણે દ્વાર ખુલ્લા રાખીને તેને આવકાર્યા છે। આપણી ભારતીય સંસ્કૃતિ છે એ દરેક ધર્મ જાતિ પ્રજાને શું કરી છે, આવકાર આપેલા છે અને સ્વીકાર પણ કર્યા છે। આમ સર્વ ધર્મ પ્રજા એટલે કે સર્વ એટલે કે બધા જ ધર્મની પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ છે, એટલે બધા સરખા છે, કોઈ ધર્મની દૃષ્ટિએ ઊંચ કે નીચ તરીકે સ્વીકારવામાં આવ્યો નથી। ધર્મની દૃષ્ટિએ ગમે તે ધર્મનો વ્યક્તિ કેવો છે સમાન ગણવામાં આવે છે, વ્યક્તિને પણ સમાન ગણવામાં આવે છે, આપણા બંધારણમાં પણ દરેકને સમાન અધિકારો અને હકો આપવામાં આવ્યા છે, કોઈને ઊંચ નીચના ભેદભાવ પ્રમાણે આપવામાં આવ્યા નથી। તેથી ભારતમાં સંસ્કૃતિનો સમન્વય થયો છે અને ભારતની અંદર ઘણી બધી સંસ્કૃતિનો સમન્વય થયો છે। તો આ તો જોયું આપણે ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં કે આપણી ભારતની સંસ્કૃતિએ બધાને સર્વધર્મ સંભાવ કેળવ્યા છે, બિન સાંપ્રદાયિક જેવો દેશ જાહેર કર્યો છે, કોઈના પ્રત્યે ભેદભાવ રાખવામાં આવ્યો નથી। તો એમ સંસ્કૃતિની સાથે સાથે ભૂગોળમાં પણ, ભારતીય ભૂગોળમાં પણ ઘણું બધું જે ભાતીગળ જોવા મળે છે, વિભિન્નતા જોવા મળે છે, તેમ છતાં એકતા છે। તો કુદરતી અને માનવસર્જિત અનેક આપત્તિ હોવા છતાં ભારતે પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા। આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્ત્વનો ભાર આપ્યો છે। ઘણી વખત કુદરતી માનવસર્જિત આપત્તિ સર્જાય છે તો એ સમયે વ્યક્તિ પોતપોતાના ભેદભાવ ભૂલીને વ્યક્તિ એકબીજાની મદદ કરવા લાગે છે। એક્ઝામ્પલ તરીકે સુનામી આવે, ભૂકંપ આવે, જેવી ભૌગોલિક પરિસ્થિતિ સર્જાય, બરાબર, વરસાદ આવે, હમણાં થોડા સમય પહેલાં
તાવ તે વાવાઝોડું આવ્યું તો એ સમય દરમિયાન ઘણા બધા લોકોને મુશ્કેલી થતી હોય છે. આ પ્રાકૃતિક પ્રકોપો છે, પણ એ વખતે મનુષ્ય માત્ર પોતાનો સ્વાર્થ જોતો નથી, એકબીજાને મદદ કરવા તરત આવી પહોંચે છે. કે ઘણા બધા પાણી ભરેલા વિસ્તારોમાં લોકો ભોજન આપવા માટે જતા હોય છે, લાંબા સમય ચાલી શકે એવા સૂકા જે છે એ ખોરાક તૈયાર કરે છે, ઢેબરા છે, અથાણું છે, પછી લીલા મરચાં છે, આ ઉપરાંત ફાસ્ટફૂડમાં મમરા, સેવ, આ બધું બનાવીને એમની સેવા કરે છે. તો આ શું છે? એક માનવતા. પછી એ વખતે વ્યક્તિ ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા જોતો નથી, પણ એ માનવ ધર્મ નિભાવે છે અને એ સર્વ ધર્મ સંભાવ છે. તો આવા પ્રાકૃતિક પ્રકોપોને કારણે પણ મનુષ્ય એકબીજાનો સમન્વય થયો છે, બીજા એકબીજાના નજીકમાં આવ્યા છે, એકબીજાને મદદરૂપ બન્યા છે. તો પ્રાકૃતિક પ્રકોપ પણ કેટલી વખત જે છે આપણા માટે સારા સાબિત થાય છે. જેમ ભારતીય સંસ્કૃતિના ઘડતરના વિકાસમાં આપણી જે ભારતીય સંસ્કૃતિ મહત્ત્વનો ભાગ ભજવે છે, એમ ભૌગોલિક પરિસ્થિતિ પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે ભૌગોલિક દ્રષ્ટિએ આપણા ભારત દેશની વાત કરીએ, જેમ ભારતીય સંસ્કૃતિ આપણા દેશની વિશાળ છે, અનોખી છે, તો આ ભારત દેશ શું છે? તો કે આપણને ખબર છે કે આપણે બધા સેના કયા ગ્રહ પર રહીએ છીએ? પૃથ્વી. અને એ પૃથ્વીમાં આપણે જે છે ક્યાં રહીએ છીએ? ભારતમાં. પણ એ પૃથ્વીની અંદર આખો જે પૃથ્વી જે છે અહીંયા તમને બતાવેલો છે, એ પૃથ્વીમાં આજે જે પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વીની અંદર 7 ખંડો આવેલા છે. શું? કેટલા આવેલા છે? 7 ખંડો. અને જે છે એ 6 મહાસાગરો. બરાબર. હવે અહીંયા જો કે અહીંયા 7 ખંડો છે, બરાબર, અને 4 મહાસાગરો. તો 7 ખંડોમાં એશિયા અહીંયા આપેલું જ હશે તમને, આ રહ્યું એશિયા, પછી આફ્રિકા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, બરાબર, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા, જે આ 7 ખંડો છે. આ 7 ખંડોની અંદર આપણો ભારત દેશ શું છે? આર્યો. એટલે અહીંયા તમે જુઓ કે પૃથ્વીના ગોળાના 2 ભાગ પડે, આ ઉત્તર ભાગ અને આ દક્ષિણ ભાગ. તો આપણો જે એશિયા ખંડ છે, ભારત કયા ખંડમાં આવેલો છે? એશિયા ખંડમાં. અને પૃથ્વીના કયા ગોળામાં? ઉત્તરમાં. એટલે એશિયા ખંડ ક્યાં આવેલો છે? તો કે પૃથ્વીના ઉત્તર ગોળામાં આવેલો છે. એટલે પૃથ્વીના ગોળામાં ભારતનું સ્થાન ઉત્તર તરફ રહેલું છે. અને એશિયા ખંડમાં પૂછવામાં આવે તો એશિયા ખંડની દક્ષિણે જે છે એ ભારત આવેલો છે. એટલે પૃથ્વીના ગોળામાં ભારત કયા ભાગમાં આવેલો છે? તો કે ઉત્તર ભાગમાં. એટલે આપણે અહીંયા લખવાનું ઉત્તર, જ્યારે પૃથ્વીનો ગોળા પૂછાય ત્યારે. અને પૂછાય કે એશિયા ખંડમાં ભારત કયા સ્થાને છે? તો એશિયા ખંડમાં ભારત દક્ષિણ સ્થાને આવેલો છે. હવે કેટલાથી કેટલા વિસ્તાર સુધી જે છે એ ભારતનો છે? એશિયા ખંડ છે, બરાબર, આપણે ભારત દેશ છે, તો ભારતમાં ગુજરાતનું સ્થાન પશ્ચિમે છે, આપણને ખ્યાલ છે. તો એની પણ એક સીમાંકન હોય છે, અક્ષાંશ ને રેખાંશ. તો એમ ભારત જે છે એ ભારત એશિયા ખંડમાં દક્ષિણમાં આવેલો છે, પણ એની સીમાઓ કેટલી, અક્ષાંશ ને રેખાંશ કેટલો? તો અહીંયા તમને નીચે સરસ મજાની માહિતી આપેલી છે કે ભાઈ જે અહીંયા જો કે 8.4 થી 37.6 એ ઉત્તર અક્ષાંશ, બરાબર, 8.4 થી 37.6 સુધીનો વિસ્તાર છે એ કેટલો છે? ઉત્તર અક્ષાંશ. અને ત્યાર પછી રેખાંશુંક જોવા જોઈએ તો રેખાંશુંકમાં આડો, તો કે 68.7 થી 97.25 આટલો વિસ્તાર જે છે એ શું છે? તો કે રેખાંશુંક. એટલે ભારતનો 8.4 થી 37.6 સુધી જે છે એ ઉત્તર અક્ષાંશ, અને દક્ષિણમાં જોવા જઈએ તો કે 68.7 થી 97.25 જે છે એ પૂર્વ રેખાંશ ગણવામાં આવે છે. તો અહીંયા આપણે જે એ જે છે એ એશિયા ખંડની આ રીતના જે છે એ આજુબાજુ જે છે એ આટલા વિસ્તારમાં આપણો ભારત દેશ આવેલો છે. હવે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ પૂછાય, તો ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો આ ઉત્તર ભાગ છે, આપણે જાણીએ છીએ ઉત્તર, આ દક્ષિણ, બરાબર, આ પૂર્વ, આ પશ્ચિમ અને આ પૂર્વ, બરાબર. તો ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો 3214 અહીંયા તમને આપેલું છે, બરાબર. તો કે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો 3214. અને પૂર્વથી પશ્ચિમ, બરાબર, અહીં પશ્ચિમમાં આપણું જે ગુજરાત રાજ્ય આવેલું છે, તો પૂર્વથી પશ્ચિમ કેટલું છે? 2933. આ યાદ રાખવાનું કે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? 3214. પૂર્વથી પશ્ચિમ લંબાઈ તો 2933. ત્યાર પછી આવશે કે ભારતના જે મધ્ય છે, વિદ્યાર્થી મિત્રો, આ ભારતનું મધ્ય,
आज मैं लीटी दौरी ए शू है भारत मध्य भाग में कर्क वृत्त पसार थाय छे। और भारत मध्य में क्यों वृत्त पसार थाय छे तो के कर्क वृत्त भारत ने जे छे ए वायव्य सरहद है आपणे उत्तर दक्षिण पूर्व पश्चिम जोयुं हतुं बराबर। अहीं तमने समजावुं आ चार दिशाओ छे बराबर। आ छे उत्तर, आ दक्षिण, आ पूर्व ने आ पश्चिम। हवे आ चार दिशाओमां चार खूणा छे बराबर। तो अहीं जोवा जोईए तो वायव्य बराबर, आ वायव्य बराबर, पछी आ नैऋत्य, आ ईशान अने आ अग्नि। तमे नाना धोरणमां हशो त्यारे पण भणी गया छो बराबर। तो आ वायव्य सरहदे पाकिस्तान देश आवेलो छे बराबर। आ याद राखवानुं के भारतनी वायव्य सरहदे एटले अहींया कयो आवे छे वायव्य, वायव्य सरहदे कयो आवे छे पाकिस्तान बराबर। पछी आ पूर्व छे तो पूर्वमां बंगाळनी खाड़ी बराबर। पश्चिममां तो के अरब सागर आवेलो छे अने दक्षिणमां हिंद महासागर बराबर। अने कयो आवे छे तो के अंदमान निकोबार टापू आवेला छे बराबर। तो के पूर्वमां आ बधुं तमारे पूछायुं छे, तैयार करवानुं छे विद्यार्थी मित्रो एटले कहुं छुं। तो आपणे शरूआत जोवानुं तो के भारतना उत्तर दक्षिण लंबाई केटला रेखांश वृत्तनी अक्षांशनी वच्चे आवेलो छे तो भारत जे छे ए 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશમાં આવેલો છે અને 68.7 થી 97.25 જે છે પૂર્વ રેખાંશમાં આવેલો છે। હવે બીજો પ્રશ્ન કે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે તો ભારતની ઉત્તરથી દક્ષિણ એટલે ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે 3214 અને પૂર્વ પશ્ચિમ લંબાઈ પૂછાયું તો કે 2933। આ ત્રીજો પ્રશ્ન થઈ શકે। ત્યાર પછી પૂછાય કે ભારતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે તો આ વાયવ્ય સરહદ છે ત્યાં કયો દેશ આવેલો છે તો કે પાકિસ્તાન દેશ આવેલો છે। ત્યાર પછી ભારતની દક્ષિણે કયો સાગર આવેલો છે તો ભારતની દક્ષિણે દેશ પૂછાય તો અહીંયા શ્રીલંકા। અને પૂછાય કે કયો સાગર આવેલો ભારતની દક્ષિણે શું આવેલું તો કે હિન્દ મહાસાગર આવેલું છે। જ્યારે તમે નકશામાં છઠ્ઠા ધોરણમાં શીખતા હશો ત્યારે આ બધા તમે પ્રદેશો દર્શાવેલા હશે। ત્યાર પછી કહેશે પૂર્વમાં તો કે પૂર્વમાં બંગાળની ખાડી આવેલી છે, પછી પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે અને અહીંયા શું છે લક્ષદ્વીપ ટાપુ, અને અહીંયા પૂર્વમાં જોવા જઈએ તો અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે। અને હજી એક પ્રશ્ન લઈ જાય છે કે ભારતના મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે તો ભારતના મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે કર્ક વૃત્ત જે છે એ કર્ક વૃત્ત પસાર થાય છે। ત્યાર પછી ઈશાન દિશામાં પૂછાય તો કે ચીન દેશ આવેલો છે, આ બધું તમને પૂછાઈ શકે છે। તો અહીંયા જે લખતી જેટલી પણ નકશામાં સમજાવવા જેટલી માહિતી હતી એ મેં તમને સમજાવેલી છે। હવે આપણે આગળ જોઈએ તો આપણે અહીંયા જોઈએ કે ભારતનું, હવે આપણે જોઈશું ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર। ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે તે એશિયા ખંડના દક્ષિણમાં આવેલો છે। મેં કીધું ને કે ભારત જે છે પૃથ્વીના ગોળામાં ઉત્તર ભાગમાં આવેલો છે અને દક્ષિણ અને એશિયા ખંડ છે એશિયા ખંડની દક્ષિણે આવેલા છે। એટલે જે આખી પૃથ્વી છે આખી પૃથ્વીમાં કેટલા ખંડો આવેલા છે 7 ખંડો આવ્યા છે, એ 7 ખંડમાંનો એક ખંડ આપણો એશિયા, એ એશિયા ખંડમાં ભારત જે છે દક્ષિણ દિશાએ આવેલો છે। હવે એનો ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ રેખાંશ જોઈએ તો કે 8.4 ઉત્તર દક્ષિણમાં જો 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ સુધીની વચ્ચે આવેલા છે। ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે। અહીંયા આપણે એ પણ જોયું કે આપણો જે ભારત દેશ છે એ ભારતની મધ્યમાંથી અહીંયા જે છે એ શું થાય છે તો કે કર્કવૃત્ત અહીંથી પસાર થાય છે, એટલે ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે। ત્યારબાદ આગળ જોવા જઈએ તો કે જે 23.30 ઉત્તર અક્ષાંશ પર આવેલો છે એ દેશના બે ભાગમાં વિભાજિત કરે છે, અને આ જે છે એ શું કરે છે કે ભારતને બે ભાગમાં વિભાજિત કરે છે। અહીંયા જે બે ભાગ પડે છે એટલે શું થાય છે ભારતનો આ ઉત્તર ભાગ અને આ દક્ષિણ ભાગ એમ બે ભાગમાં વિભાજિત કરે છે। ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે, અહીંથી સાંકડા મેદાનો અને હિમાલય પર્વતો આવેલા
છે, શું કહે છે કે જે ઉત્તર ભાગ છે એ ઉત્તર ભાગ વધુ જે છે એ પૂર્વ પશ્ચિમમાં વધુ ફેલાયેલો છે, જો બરાબર, જે ઉત્તર એ પૂર્વ પશ્ચિમમાં જે છે આ જે છે પૂર્વ પશ્ચિમમાં વધુ ફેલાયેલો છે, જ્યારે દક્ષિણ દિશામાં શું થઈ જાય છે સાંકડો, એટલે અહીંયા તમને સ્વાભાવિક છે કે અહીંયા તમે જુઓ તો તમને જોવા મળશે કે આટલો ભાગ જે છે એ વધારે પડતો ફેલાયેલો જોવા મળે છે, જે આ પૂર્વથી પશ્ચિમ ભાગ આટલામાં વધારે પ્રદેશો અહીંયા જે છે કેવો છે તો કે સાંકડો ભાગ છે, અહીંયા જુઓ તો ઊંધા ત્રિકોણ જેવો સાંકડો ભાગ જોવા મળે છે, એટલે અહીંયા તમને ઉપર કીધું કે ભારતનો જે ઉત્તર ભાગ પછી પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગ જે છે દિશાઓ વધારે ફેલાયેલો છે, અહીંયા વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણીમાળા આવેલી છે, અને ભારતની ઉત્તરે જે છે એ હિમાલયમાળા હિમાલયની પર્વતમાળા આવેલી છે, કર્કવૃતથી દક્ષિણે આવેલો ત્રિકોણ ઊંધું ત્રિકોણ ધરાવે છે, બરાબર, તેથી દક્ષિણ તરફના ભૂભાગ સાંકડો થતો જાય છે, આ મુખ્યત્વે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે, તેમાં પૂર્વ તથા પશ્ચિમ કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. ભારત દેશમાં અક્ષાંશ અને રેખાંશનો વ્યાપ બંને સરખામાં અર્થાત 30 અંશ, પરંતુ વાસ્તવિક રીતે લદ્દાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણમાં 3,214 કિલોમીટર છે, એટલે કે ભારતનો વિસ્તાર ઉત્તરથી દક્ષિણ સુધી કેટલો છે તો કે 3,214, જે મેં હમણાં તમને આકૃતિમાં બતાવ્યું. ત્યાર પછી પશ્ચિમમાં ગુજરાતથી શરૂ કરીને અરુણાચલ પ્રદેશ સુધી જોવા જઈએ તો 2,933 કિલોમીટર જેટલો જોવા મળે છે. રેખાંશ તફાવતને કારણે પૂર્વ તથા પશ્ચિમમાં આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત જોવા મળે છે, એટલે કે અહીંયા તમને 2 કલાકના સમયનો તફાવત જોવા મળશે, એટલે કે સૂર્યોદય થતા થતા જે છે એ 2 કલાકનો તફાવત જોવા મળે છે. જે સમયે સૂર્ય અરુણાચલ પ્રદેશમાં પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય એ સમયે પશ્ચિમ ગુજરાતમાં હજુ રાત બાકી હોય છે, એટલે પશ્ચિમ ગુજરાતમાં જે છે એ શું થાય રાત જોવા મળે છે. આમ ભારતનો પ્રમાણ સમય 82.30 પૂર્વ રેખાંશ જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે તેને સ્થાનિક સમયે સમગ્ર ભારતનો પ્રમાણ સમય માપવામાં આવે છે, અને ભારતમાંથી જે પ્રમાણ સમયરેખા પસાર થાય છે કેટલા તો કે 82.30, અને એ ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે, અને ભારતનો એના પરથી એ 5 રાજ્યો પછી પ્રમાણ સમય ગણવામાં આવે છે, એટલે પ્રમાણ સમય એના દ્વારા ગણવામાં આવે છે. ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર ધરાવે છે, અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવામાં આવે તો વિશ્વમાં 7મા ક્રમે છે. ભારત જે છે એ વિશ્વમાં 7મા ક્રમે પોતાનું સ્થાન ધરાવે છે, એટલે ભારત જે છે એ વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે, અને ભારતનો કુલ વિસ્તાર જોવા જઈએ તો કુલ વિસ્તાર કેટલો 32.37 લાખ જે છે એ ભારતનો શું છે તો કે વિસ્તાર. ભારત વિશ્વના ભૂમિભાગમાં કેવળ 2.42% ધરાવે છે, જે વિશ્વના 6 દેશો ભારતનાથી મોટા છે, બરાબર. જો ક્ષેત્રફળ હોય વિસ્તાર હોય તો કેટલો છે 32.7, પણ ભૂમિભાગ કેટલા છે તો 6 દેશો કરતાં મોટો છે, એટલે કે ભારત કરતાં 6 દેશ મોટા હોય, રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા, આ 6 દેશ ભૂમિભાગ કરતાં ભારત કરતાં મોટા છે. ભારતનો ભૂમિમાં એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે, તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ ઉત્તરના કિલોમીટર લંબાઈ પશ્ચિમથી પૂર્વ દિશાએ પથરાયેલી છે, તેના કારણે તિબ્બત તથા ચીન તથા આવંઝા કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય બને છે. દક્ષિણ ભારતમાં દ્વિકલ્પીય બંગાળની ખાડી આપણે જોયું, પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે, દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે, એટલે ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, બરાબર. ત્યાર પછી કીધું કે પૂર્વમાં બંગાળની ખાડી આવેલી છે, પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે, તો આ બધાનો જે છે જળમાર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જળમાર્ગમાં પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે, અને તેઓ ભારતીય સમાજમાં પણ ભળી ગયા છે. આપણે જ્યારે જોયું હતું જ્યારે 8મા ધોરણમાં અને હમણાં પણ પહેલો પાઠ જોડ્યો કે ભારતમાં જ્યારે યુરોપ અને ભારત વચ્ચે વેપાર થતો હતો ત્યારે જમીન માર્ગ બંધ થઈ ગયો, તો એમણે જળમાર્ગ દ્વારા ભારત સાથે વેપાર કરવાની શરૂઆત કરી હતી, તો અહીંયા પણ તમને એ જોવા મળે છે. અને એ ચેપ્ટર ચલાવ્યું ત્યારે પણ મેં તમને સમજાવ્યું હતું, અહીંયા તમને જે ડોટ ડોટ કરેલા છે બરાબર, તો અહીંયા જે આ લીટી દોરેલી છે આ શું છે તો કે આ બધા વાયુ માર્ગ છે, અને જે તૂટક તૂટક રેખા છે અહીંયા તમને દર્શાવેલું છે બરાબર,
કહેવાયું અને તૂટક તૂટક રેખા છે આ બધા કેવા છે સમુદ્ર માર્ગ કયા છે આ બધા સમુદ્ર માર્ગ જે છે અહીંયા બતાવેલા છે ભારતના પૂર્વ ગોળાર્ધમાં મોકામું સ્થાન ભારત પૂર્વ ગોળાર્ધમાં એટલે કે પૂર્વમાં મોકામું સ્થાન ધરાવે છે તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધો વિકસાવવામાં સમુદ્ર મહત્વનું યોગદાન રહ્યું છે હિન્દ મહાસાગર શીર્ષ સ્થાન સ્થાને ભારતમાં આવેલો છે એટલે કે ભારત જે છે એ હિન્દ મહાસાગર કેવું છે શીર્ષ સ્થાન ધરાવે છે અને પૂર્વ આફ્રિકા પશ્ચિમ એશિયા દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતને પ્રબંધ પ્રાચીન કાળથી રહ્યો છે અને ઘણા બધા પ્રદેશો સાથે આવો હિન્દ મહાસાગર મોટો મળ્યો છે જેથી કરીને ભારતે ઘણા બધા દેશો સાથે આ જળમાર્ગ દ્વારા પોતાના સાથે સારા એવા સંબંધો વિકસાવ્યા છે અને પોતાના સંસ્કૃતિનો પણ વિકાસ કરેલો છે પરિણામે ભારતે આ દેશોની ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે હિન્દ મહાસાગરમાં કોઈપણ દેશની તટસીમાએ ભારત જેવી નથી ભારતના આ મહાન સ્થાનોને કારણે એક મહાસાગરનું નામ એટલે હિન્દ મહાસાગર તેના નામ પરથી પાડવામાં આવ્યું છે હિન્દ મહાસાગર શું છે તો કે મહાસાગર હતો જે ભારતમાં ને દક્ષિણે આવેલો એ મહાસાગર સાથે જે તટસીમા છે એ ભારત જેવી કોઈને નથી એમ કે ભારતમાં આવેલો જે મહાસાગર પહેલાં એ સાગરનું નામ હિન્દ મહાસાગર નહોતું પણ એને હિન્દ મહાસાગર કઈ રીતના નામ આપવામાં આવ્યું તો કે એ મહાસાગરની જે તટસીમાઓ છે એ તટસીમાઓ બીજા કોઈ પણ દેશ પાસે ન હતી એટલા માટે એ સાગરનું નામ શું નામ આપવામાં આવ્યું તો કે હિન્દ મહાસાગર નામ આપવામાં આવ્યું આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર નામ રાખવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્વનું હતું ઈસવીસન 1869માં સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું આશરે 7000 કિલોમીટરનું અંતર ઘટી ગયું અહીંયા તમને થશે કે આ અંતર કઈ રીતના ઘટ્યું તો કે પહેલાં જે આપણે એમ કરીએ કે ભાઈ આ ભારત અને યુરોપ છે એક્ઝામ્પલ તરીકે અહીંયા બ્લેન્ક છે તો સમજાવવાનો પ્રયત્ન કરું છું ધારો કે આ એક સમુદ્ર છે બરાબર આ આપણું ઇન્ડિયા છે ભારત અને આ છે આપણું યુરોપ બરાબર હવે આપણે યુરોપ જવું એટલે આપણે શું કરવું પડશે અહીંથી આમ બધો જમીન માર્ગે થઈને ફરી 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 ફરીને આમ જવું પડશે એટલે અહીંયા આપણે સમય લાગે આ રીતના પણ એ રીતના પડતી અહીંથી જઈએ બરાબર એટલે અહીંયા સ્ટેપ ગણીએ તો આપણે અહીંથી શું થાય લોંગ પડે બરાબર પણ તમારે અહીંથી તમે સીધા જતા રહો ઇન્ડિયા આ જળ છે આ પાણી છે અહીંયા તો અહીંથી જો સીધું પહોંચવું હોય તો કયો રસ્તો શોર્ટકટ પડશે તો તમે કહો સાહેબ જળમાર્ગ વાળો અહીંથી ઝડપથી સીધું અહીંથી આમ ફરી 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 ફરીને આમ જઈએ એટલે સમય પણ વધારે લાગે અને કિલોમીટર વધી જાય જ્યારે અહીંથી જવું તો સીધું એટલે ઓછા કિલોમીટરમાં પહોંચી શકાય તો અહીંયા પણ એવી જ પરિસ્થિતિ છે કે જ્યારે ભારત અને યુરોપ વચ્ચે વેપાર થતો હતો ને ત્યારે એ સમય શું હતું કે અંતર વધારે હતું પણ જે નહેર ચાલુ થઈ સુએજ નહેર તો એ નહેરના કારણે ભારત અને યુરોપ વચ્ચેનો જે જળમાર્ગ દ્વારા વેપાર થયો એમાં શું થયું 7000 કિલોમીટર જે છે એ અંતર ઘટી ગયું તો આ રીતના ફાયદો થયો ક્યારે તો ઈસવીસન 1869માં જ્યારે સુએજ નહેરની શરૂઆત થઈ ત્યારે ભારત અને યુરોપ વચ્ચેનું 7000 જેટલું જે છે એ અંતર ઘટી ગયું અને 1869 વિદ્યાર્થી મિત્રો આ સાલ યાદ રાખજો મહાત્મા ગાંધીનો જન્મદિવસ 2 ઓક્ટોબર 1869માં મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ થયો હતો એટલે એ પણ તારીખ યાદ રાખીને તમે આ સુએજ નહેરને પણ યાદ રાખી શકો છો પૂર્વ તથા દક્ષિણ પૂર્વમાં એશિયા ઓસ્ટ્રેલિયા આફ્રિકા યુરોપ સાથે સાંકળવા જતાં હિન્દ મહાસાગરમાં થઈ જાય છે આપણે આગળ જોયું કે ભાઈ ભારતનો જે દક્ષિણમાં આવેલો મહાસાગર છે એ મહાસાગરની તટીય રેખા વિશિષ્ટ હતી એટલે કે બીજા દેશો કરતાં એટલા માટે એને હિન્દ નામ આપવાનું હિન્દ મહાસાગર તો એ હિન્દ મહાસાગર જે છે એ શું છે તો કે હિન્દ મહાસાગર જે છે એ ઓસ્ટ્રેલિયા આફ્રિકા અને યુરોપ સાથે સાંકળાતા હિન્દ મહાસાગર થઈને જાય છે એટલે બધા મોટાભાગના જે દેશો છે એ જળમાર્ગ હિન્દ મહાસાગરમાં થઈને કરતા હોય છે દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ સુએજ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે એ જ માર્ગ ઇન્ડોનેશિયાના મલકા સામુદ્ર ધાની થઈને પસાર થતા પેસેફિક મહાસાગર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી આપણે જોયું પહેલાં પાઠ ચલાવ્યા ત્યારે પણ કીધું કે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારતનો જે છે એ ઘણા બધા વિદેશી પ્રજાઓ ભારતમાં આવ્યા હતા અને ભારતના વિશ્વમાં જે છે એ ભાઈચારાની જે છે એ વૃત્તિ હતી એટલે બધાને આવકાર્યા છે
અને આ ઉપરાંત વસ્તુઓ વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થતેલું જોવા મળે છે. આ જ પ્રમાણે ઉપનિષદો, વિચારો, રામાયણો, પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિઓ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે અને આપણા ભારતની સંસ્કૃતિ વિદેશમાં અનોખી સાબિત થઈ છે. આજે તમે જુઓ કે આપણી સંસ્કૃતિ જે છે ત્યાં જો ત્યાંના લોકો ગુજરાતી શીખે છે, ગુજરાતી ગરબા પણ ગાય છે, જ્યારે આપણે વેસ્ટર્ન વસ્તુ શીખીએ છીએ એટલે આપણામાં અને એમનામાં વિરોધ છે. એ આપણી સંસ્કૃતિનું અનુકરણ કરે છે, આપણે એમની સંસ્કૃતિનું અનુકરણ કરીએ છીએ. ભારતના પાડોશી દેશો. દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. ભારતમાં 28 રાજ્યો અને એક રાષ્ટ્રીય રાજધાની અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. એટલે કે ભારતની અંદર કેટલા 28 રાજ્યો આવેલા છે, એમાંથી દિલ્હી જે છે રાજધાની છે અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. અહીંયા આટલું જાણવામાં આપ્યો છે કે ભાઈ 2 જૂન 2014ના રોજ તેલંગાણા તે આંધ્રપ્રદેશ રાજ્યમાંથી 9 રાજ્ય બન્યું હતું. 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલુગુ ભાષા જે છે એ તેલંગાણા રાજ્ય બની. હવે અહીંયા આંધ્રપ્રદેશની વાત થઈ છે એટલે થોડી આંધ્રપ્રદેશ રાજ્યની વાત કરું કે જ્યારે આપણો જે ભારત દેશ આઝાદ થયો એ ભારત દેશ આઝાદ પછી ઘણા બધા લોકોએ અલગ રાજ્યની માંગણી કરી હતી. ત્યારે એ રાજ્ય પુનઃરચના જે છે કાયદો ઘડવામાં આવ્યો હતો 1949માં. તો એ વખતે લોકોએ ભાષા દ્વારા રાજ્યોની માંગણી કરી હતી અને ભાષા દ્વારા રાજ્યોની માંગણી કરવામાં આવી એટલે એક સમિતિ રચવામાં આવી. એ સમિતિમાં જે છે કહેવામાં આવ્યું કે ભાઈ ભાષાના આધારે રાજ્યોની રચના કર્યા કરતાં વહીવટીતંત્રના આધારે જો રાજ્યની રચના કરવામાં આવે તો યોગ્યતા સાબિત થાય એટલે યોગ્ય રહે એટલે કોઈ સંઘર્ષ ના થાય. પરંતુ ઈસવીસન 1952માં રામુલ્લા જે છે એ રામુલ્લા ક્રાંતિકારીએ ઉપવાસ પર ઉતર્યા એટલે કે ભાષાના ધોરણે આંધ્રપ્રદેશની રચના માટે એમણે આંદોલન કર્યું અને તેમાં 50 કે 60 દિવસના ઉપવાસ પછી એમનું અવસાન થતાં ઘણા બધા હુલ્લડો થયા, જેથી કરીને ભાષાના ધોરણે પહેલું જે છે એ આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરવામાં અને ત્યાર પછી જે છે એ ભાષાના ધોરણે રાજ્યોની રચના થવા લાગી અને ઈસવીસન 1956માં મહાગુજરાત આંદોલન શરૂ થયું અને મુંબઈમાંથી જે છે એ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની જે છે એ ગુજરાત રાજ્ય શું થયું, છૂટું થયું. એટલે આમ જે છે એ શરૂઆત આંધ્રપ્રદેશથી થઈ કે ભાષાના ધોરણે રાજ્યોની રચના થઈ અને ત્યાર પછી 1956માં જે મહાગુજરાત ચળવળ થયું એ આપણા મુંબઈ રાજ્યમાંથી જે છે એ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય છૂટું પડ્યું. અહીંયા ટોપિક આવે એટલે થોડું સમજાયું. ત્યાર પછી આગળ જોઈએ ભારતની જમીન સીમા. ઉત્તર પશ્ચિમમાં ભારત અને અફઘાનિસ્તાન સાથે અને ઉત્તર પૂર્વમાં ચીન અને નેપાળ સાથે. અહીંયા તમને આપેલું છે કે ભારતની જે ઉત્તર અને પશ્ચિમ સીમા છે અહીંયા બતાવેલું છે, આ ઉત્તર અને આ પશ્ચિમ. તો ઉત્તર પશ્ચિમ સીમાએ શું આવેલું છે તો કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દેશ આવેલો છે. ત્યાર પછી એમ કહે છે કે ઉત્તર અને પૂર્વમાં એટલે આ ઉત્તર અને આ પૂર્વ ભાગ બરાબર, તો એમાં શું આવેલો છે તો કે ભારત, તિબ્બત અને કયો દેશ આવેલો છે તો કે ચીન, ભૂતાન, નેપાળ બરાબર, એ પણ આવેલા છે. આર્યું ચીન બરાબર, ભૂતાન અને નેપાળ આપણે એવા પડોશી રાજ્ય દેશ આવેલા છે અને પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ આવેલા છે. આ મ્યાનમાર અને અહીંયા બાંગ્લાદેશ હશે, તમને બતાવેલો છે ભારત જેવો જ નકશો છે બરાબર. તો અહીંયા જે છે એ ભારતના ઉત્તર અને પશ્ચિમમાં જોવા જઈએ તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશ આવેલા છે. ભારત અને પૂર્વમાં જોવા જઈએ તો ચીન, નેપાળ અને ભૂતાન જેવા આવેલા છે અને બાંગ્લાદેશ જેવા દેશ આવેલા છે. તો આગળ જોઈએ ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે. એટલે કે ભારતની જે છે દક્ષિણ દિશાએ જે ઉપર આપેલું છે તો કે શ્રીલંકા અને માલદીવ આ પણ આપણા પડોશી દેશો છે. અહીંયા બતાવી લો એટલે કે ભારતની જે દક્ષિણ આ શ્રીલંકા અને આ માલદીવ આ પડોશી દેશો આવેલા છે. તો ભારતમાં પડોશી દેશો આવેલા છે આ બંને. ભારત અને શ્રીલંકામાં પાલકાની સામુદ્રાની બરાબર, ભારત અને શ્રીલંકામાં કઈ સમુદ્રાની આવેલી છે તો કે પાલકાની સમુદ્રી આવેલી છે અને મંડાણમાં અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ આવેલા છે, જ્યારે બંગાળની ખાડીમાં જે છે એ અંદમાન અને નિકોબાર આવેલા છે.
બરાબર, કે જે પૂર્વ પશ્ચિમમાં છે એટલે કે અરબ સાગરમાં કયા લક્ષદ્વીપ ટાપુ હવે જે છે એ, અને બંગાળની ખાડીમાં નીચે જોવા જાવ તો અંદમાન અને નિકોબાર આવેલા છે. અહીંયા પણ એ તમને દર્શાવી લઉં કે ભાઈ આ અરબ સાગર છે તો અરબ સાગરમાં શું આવેલું છે, તો લક્ષદ્વીપ ભારત, અને બંગાળની ખાડીમાં તો કે બંગાળની ખાડીમાં અંદમાન અને નિકોબાર આવેલા છે. ત્યાર પછી આવશે આટલું જાણો કે ભારતનો દક્ષિણમ છેડો ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2000માં આવેલા સુનામીમાં જળમગ્ન થયો, આ સાથે અંદમાન નિકોબારના કેટલાક ટાપુ સમુદ્રમાં ડૂબી ગયા. એટલે કે ભારતના જે દક્ષિણ દિશાનો જે છે દક્ષિણમ છેડો, એમાં સુનામી આવતા કઈ સાલમાં 2004માં, એટલે કે ભારતના દક્ષિણ છેડામાં જે સુનામી આવી એના કારણે જે છે એ શું થયું કે જે અંદમાન નિકોબારના જે કેટલાક ટાપુ હતા એ ટાપુ શું થઈ ગયા, તો કે મગ્ન થઈ ગયા, એટલે કે અંદર સમય ગયા અને નાશ પામ્યા એમ કહેવાય. ત્યાર પછી આવશે તો કે ભારતની ભૂસ્તરીય રચના, એટલે કે જમીનની અંદર જે રચના થાય છે, જે પહાડો નિર્માણ થાય છે, પર્વતો ડુંગરો જે નિર્માણ થવાની પ્રક્રિયા છે, ખંડો બને છે, સાગરો બને, મહાસાગરો નિર્માણ થાય છે, એ પ્રક્રિયા શેના આધારે, તો અહીંયા અપસારી પ્લેટ છે, રૂપાંતરિત પ્લેટ છે અને અભિસારી પ્લેટ છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આજના વિડીયોમાં આટલે સુધી રાખીએ છીએ. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને સમજણ પડી હશે. એકવાર પાઠનું વાંચન કરી લેજો જેથી કરીને નેક્સ્ટ ટાઈમ તમને પાઠ સમજવામાં સરળ રહે. તો અહીંયા આજના વિડીયોમાં આપણે આટલે સુધી રાખીએ છીએ.